वर्णिवेश रमणीय दर्शनम मंदहास रुचिरानंदभुजम् पूजितम् सुरनरोत्तमेरमुदा धर्मनन्दनमाम् विचिन्तये ॐ श्री स्वामिनारायणाय नमो नमः श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः श्रीहरिकृष्णाय घनश्यामाय नीलकण्ठाय सहजानंद स्वामी ने नमो नमः। बोलो स्वामी नारायण भगवान नी जय। हरि कृष्ण महाराज नी जय। श्याम महाराज नी जय। हे धीर दो चाखरा मरण नो भाय मानु मान जाने हे धीर धुरंधरा शूर सा चाखरा मरण नो भाय मान मान जाने राम मरण नो भाय मानु मान याने हे धीर धुरंधरा शूर सा चाखरा मरण नो भाय मान मान याने अरव खारव दड़ एक सामा फरे दल एक सामा फरे तृणने तुल्यते नेय जाने धीर धुरंधरा शूर सा चाखरा मरण नो भाय मान मान जाने हे धीर धुरंधरा शूर सा चाखरा मरण नो भाय मान मान याने पवित्र धनुर्मास चाली रह्यो छे। प्रियदर्शन स्वामी सरस मजानी कथा करे छे। बहु आनंद आवे छे। आनंद आवे छे ने? આવો વાતાવરણ, આવો યોગ, આવો સત્સંગ, આવી કથા વાર્તા, આ બધું ક્યાં મળે? ભગવાન તો ભજવા છે, પણ એવું વાતાવરણ મળવું જોઈએ આપણને, સત્સંગનું, ભક્તિનું, કથા વાર્તાનું, સંતોનો સમાગમનું વાતાવરણ બહુ અદ્ભુત મળ્યું છે। બહુ અદ્ભુત। ભક્તિ માર્ગ છે ને, ભક્તિ માર્ગ એ સર્વથી શ્રેષ્ઠ માર્ગ છે। ભગવાનને પામવાને માટે અનેક માર્ગો છે। જ્ઞાન માર્ગ છે, ધ્યાન માર્ગ છે, યોગ માર્ગ, ત્યાગ માર્ગ, પણ સર્વથી
भक्ति मार्ग बहुत श्रेष्ठ छे। भक्ति मार्ग भक्ति मार्ग ने पुष्टि करवाने माटे ज आपड़ा नंद संतोए पदो बनाया छे। आपड़ा नंद संतोना पदो એટલે બધા પેન ડ્રાઈવ છે, પેન ડ્રાઈવ અદ્ભુત જ્ઞાનથી ભરેલા માટે આ ભક્તિ માર્ગ આપણને મળ્યો છે। સેજે સેજે આપણું મન પરમાત્મામાં રહે, ભગવાનમાં મન રાખવું બહુ મોટી વાત છે। કારણ કે મન બહુ ચંચળ છે। ગીતામાં અર્જુનજી બોલ્યા છે, ચંચલમ હિ મન કૃષ્ણ પ્રમાથી બલવદ્રઢમ, ચંચલમ હિ મન। હે કૃષ્ણ, અર્જુન કહે છે, હે કૃષ્ણ મન બહુ ચંચળ છે, બહુ ચંચળ છે। મનને રોકવું વાયુના વેગને રોકવા જેવું છે। આપણે નસીબદાર ઓખી ના આવ્યું એને રોકવું કેમ? વાયુ સીધો હતો એ તો વાયુ ને જયારે એ આંટીએ ચડે ત્યારે એ તોફાની વાવાઝોડું બને છે। એમાં આપણે સુરતમાં આવવાનું તો ઓખી રહી ગયા એટલે સારું। ઓખી એક બાબા ને પૂછ્યું, કેમ છે? તો કે શું કરીએ કે બહાર જાય તો ઓખી, અંદર જાય તો કે બોખી। બરાબર તેથી ટાઢોળું બહુ હતું, ભજીયા કરવાનું કીધું તો આપી જોખી જોખી। ચંચલમ હિમન કૃષ્ણ પ્રમાથી બલવદ્રઢમ, મન બહુ ચંચળ છે। સાગરના તરંગો ઓછા પડે એની પાસે, હા સાગરના તરંગો ઓછા પડે, તરંગને આવતા બહુ વાર લાગે। મનના તો એટલા બધા સંકલ્પો વિરામ પામતા નથી। 60 વર્ષ 70 વર્ષ થાય ત્યારે મન એટલું બધું ચંચળ બની જાય છે, વિષયના માર્ગમાં એટલું બધું દોડે છે, એટલું બધું દોડે છે, ઘાટ સંકલ્પો એટલા બધા કરે છે કે જેની કોઈ સીમા નહીં। રોજના સાંભળજો, રોજના 70,000 સંકલ્પો કરે છે આપણું મન। મહારાજ દીનાનાથ ભટ્ટને કહે છે વચનામૃતમાં, તમારા જેવા બુદ્ધિશાળી હોય તો આખા દિવસમાં 2-4 સ્થૂળ ઘાટને ઓળખી શકે, સૂક્ષ્મ ઘાટને તો ઓળખતા નથી। દીનાનાથ ભટ્ટ જેવા બુદ્ધિશાળી આપણું મન ક્યાં જાય છે એ જ ખબર નથી, ખુદ આપણને ખબર નથી। ત્યારે સંતો ગુરુઓ મનડાને માર્ગ બતાવે છે। મનડા ને મારે ગબતાવો ગુરુજી મારા, મનડા ને મારે ગબતાવો ગુરુજી મારા, મનડા ને મારે ગબતાવો અભવ સાગર દુઃખ નો દરિયો, જડ તો નથી રે કિનારો, અભવ સાગર દુઃખ
नौकियो चढ़तो नदी किनारो तमे गुरु जी मारो हाथ जाली तमे गुरु जी मारो हाथ जाली सामे पार तारो गुरु जी मारा मनड़ा ने मार गो गुरु जी मारा मनड़ा ने मार गो गुरु जी मारा मनड़ा ने मार गो गुरु जी मारा मनड़ा ने मार મનડાને માર્ગ બતાવવાનો છે આપણે અત્યારે જે પદ સાંભળી રહ્યા છીએ ધીર ધોરંધરા સુરશા ચાખરા મરણનો ભય મનમાં આવે હે ધીર ધોરંધરા શૂરસા ચાખરા મરણનો ભય તે મનમાન જાણે ધુરંધરા શૂરસા ચાખરા મરણનો ભય મનમાં નયાણે ખાર વખાર મદાડ ફરે ત્રણને તોર્ય તેને જાણે આર વખાર વદળ એક સામા ફરે ત્રણને ધીર ધોરંધરા સુર સાચા ખરા મરણનો ભય મનમાં આવે ધીર ધીર શબ્દ મૂકો છે ગીતામાં શિક્ષાપત્રીમાં વચનામૃતમાં ધીર શબ્દ વિશે વાતો કરી છે મહારાજે ધીર ધીરનો અર્થ થાય ધીરજ ધીરજ રાખવી સર્વમંગલ સ્તોત્રમાં મહારાજને એક નામ છે અતિ ધૈર્યવાન જન્મમંગલમાં આવે છે અતિ ધૈર્યવતે નમઃ કદાચ કથામાં આવી ગયું હોય કે નહીં આવી ગયું અતિ ધૈર્યવતે નમઃ જન્મમંગલ સર્વમંગલમાં અતિ ધૈર્યવાન મહારાજને અતિ ધૈર્યવાન શતાનંદ સ્વામી કીધા છે ધૈર્યવાન અતિ ધીરજવાળા અતિ ધીરજવાળા શિક્ષાપત્રીમાં બ્રહ્મચારીના ધર્મમાં મહારાજે બ્રહ્મચારીઓનો આજ્ઞા કરી છે ધીરૈઃ તુષ્ટૈર માનવીહી સાધુએ બ્રહ્મચારીએ ધીરજવાન રહેવું ધીરજવાન ધીરજ ગુમાવી નહીં
ધીર કોને કહેવાય? કોને આપણે ધીર કહેશું? આધ્યાત્મિક માર્ગમાં ને ભૌતિક માર્ગમાં ધીરની વ્યાખ્યા જુદી જુદી થાય છે. ભૌતિક માર્ગમાં બહુ ઉતાવળો ન થાય ને ધીરજ રાખે, શબ્દ સરસ વાપરો છે મુક્તાનંદ સ્વામી, ધીર ધુરંધરા, ધીરજવાન. ગમે તેવી આપત્તિઓ આવે, વિપત્તિઓ આવે, દુઃખ આવે કે અંતર શત્રુના વેગો આવે, એમાં જે ધીરજ રાખે છે એને ધીર કહેવામાં આવે છે. અને આ ધીરજ આધ્યાત્મિક માર્ગમાં મોક્ષને ઢાલ રૂપ છે, ઢાલ. અને સાચું ધન છે, સાચું ધન. નિષ્કુળાનંદ સ્વામીએ ધીરજને ધન સમ કીધું છે. ધીરજ સમાન નહીં ધાન રે સંતો, ધીરજ સમાન નહીં ધાન, ધીરજ સમાન નહીં ધાન રે સંતો, ધીરજ સમાન નહીં ધાન. ધીરજ સમાન નહીં ધાન, અર્થ દોયલે દાન રે સંતો, ધીરજ સમાન નહીં ધાન. અતલ દુઃખ પડે જ્યારે આવી તે તો ન સહેવાય તાન, અતલ દુઃખ પડે જ્યારે આવી તે તો ન સહેવાય તાન, તેમાં કાયર થઈને કે દિન વાદે, કાયર થઈને સંતો, ધીરજ સમાન નહીં ધાન, ઓ ધીરજ સમાન નહીં ધાન રે સંતો, ધીરજ સમાન નહીં ધાન, ધીરજ સમાન નહીં ધન રે સંતો, ધીરજ સમ નહીં ધન. આ ધન ક્યારે કામ લાગે? આવે અર્થ દોયલે દન, એવા દિવસો આવે, દોયલા દિવસો, ત્યારે આ ધીરજ રૂપી ધન કામમાં લાગે છે. ધીરજવંતને આપે અત્યંત દુઃખ બહુ દુરીજન, તે તો સર્વે સહે શરીરે, જાણી તે જન અગ્ન. ધીરજ ધારી રહે નર નારી, પામી સુખ સદન. કષ્ટ કાપવાનો એ છે કુઠારો, વાઢે વિપત્તિના વન. આ ધીરજ એ કુહાડો છે વિપત્તિના વન કાપવા માટેનો. આગે કોને કોને ધીરજ રાખી છે? તો આગે સીતા, કુંતા ને દ્રૌપદી ધારી ધીરજ અતિ મન. નિષ્કુળાનંદના નાથને કૈરા પૂરણ એણે પ્રસન્ન, સંતો ધીરજ સમ નહીં ધન. તો દુઃખો આવે, વિપત્તિઓ આવે, આધ્યાત્મિક માર્ગે ચાલેલા પુરુષને, મુમુક્ષને કામ ક્રોધાદિકના વેગો આવે અને એ સમયે ધીરજ રાખવી, સમતુલા રાખવી, એ જ લક્ષ્યને સાધી શકે છે. હા, ત્યારે બહુ કઠણ છે. દ્રુપદ રાજાએ દ્રૌપદીના સ્વયંવરમાં
मत्स्य वेद राख्यो हतो। भलभला राजाओ ए मत्स्य वेद न करी शक्या, कोई न करी शक्या। त्यारे अर्जुन उठ्यो, एक तो कुंडनी वच्चे एमां थांभलो उभो कर्यो, एमां त्राजवा बांध्या, એમાં પેશું થાંભલે ચડવાનું, પગ ભીના થઈ ગયા હોય થાંભલે ચડવાનું, થાંભલે ચડવા પછી ત્રાજવામાં બે પગ સરખા સમતોલ રહેવા જોઈએ। કેટલું કઠિન છે, કઠણ કેટલું છે તમે જોયો તો ખરા? આ જમાનામાં આવું કોઈ કરી શકે? બે પગ સમતોલ રાખી અને પછી નીચે જોઈને માછલી વિંધવાની, અને મત્સ્ય વેદ કહેવામાં આવે છે। અને અર્જુને કરી બતાવ્યું। સંતો એવું કહે છે કે બે ત્રાજવાઓમાં સમતોલ રહેવું ને એ બહુ કઠણ છે। સુખ અને દુઃખ બે ત્રાજવા છે, સુખ અને દુઃખ એ આમ થયા જ કરે હો। જેટલું વજન હોય એટલું ધડો સામે નાખવો પડે ને, ધડો કરે ત્યારે ત્યારે ત્રાજવા સમતોલ થાય છે। પણ હવે આપણા શરીરને સમતોલ કેમ રાખવું? જે શરીરને સમતોલ રાખી શકે છે, જે ઇન્દ્રિયોને સમતોલ રાખી શકે છે, જે મનને સમતોલ રાખી શકે છે, એ મત્સ્ય વેદ કરી શકે છે, એ મૂર્તિને પામી શકે છે। હા, એ અને એને સાચો સુરવીર કહેવામાં આવે છે, એને જ ધીર ધુરંધરા કહેવામાં આવે છે। ધીર ધુરંધરા શુર સાચા ખરા, મરણનો ભાય મન માન જાણે, ધીર ધુરંધરા। પછી શબ્દ મૂક્યો છે શૂર સાચા ખરા, સાચા સુરવીર, અને આવા સુરવીરને મરણનો ભય મન માન જાણે। સુરવીરને મરણનો ભય નથી હોતો। વચનામૃત લોયાનું બીજું, ભગવાનના ભક્તને મૃત્યુનો ભય ક્યારે ટળી જાય છે? ચાર પ્રકારના ભક્તો લેખાશ, યાદ છે? બોલ, હે જિજ્ઞાસુ, ન્યા ક્યાં જિગ્રી? તો ગીતામાં ચાર પ્રકારના ભક્ત આવે, જિજ્ઞાસુ અર્થાર્થી, વિશ્વાસુ, જ્ઞાની, પ્રીતિવાળો અને સુરવીર। આ ચાર પ્રકારના ભક્તને મૃત્યુનો ભય ટળી જાય છે, એમ મહારાજ લોયાના બીજા વચનામૃતમાં બોલ્યા છે। વિશ્વાસી, એક તો વિશ્વાસી, બીજો જ્ઞાની, ત્રીજો સુરવીર અને ચોથો પ્રીતિવાળો, આ ચાર પ્રકારના જે ભક્ત, તેને તો મૃત્યુનો ભય નથી રહેતો અને દેહ છતે કૃતાર્થ પણ મનાય છે। પછી મહારાજે ચાર પ્રકારના ભક્તના લક્ષણ કીધા છે। એમાં સુરવીરના લક્ષણ, સુરવીર હોય તે થકી ઇન્દ્રિયો તથા અંતકરણ એ સર્વે થર થર કંપતા રહે અને બીજા કોઈથી પણ ડરે નહીં, માટે એને કોઈ રીતે પરમેશ્વરની આજ્ઞામાં ભંગ થાય નહીં, માટે પોતાને કૃતાર્થ પણ માને અને મૃત્યુનો ત્રાસ તેના મનમાં લેશ માત્ર પણ હોય નહીં। સુરવીર, સુરવીરને ભય જ ન હોય, એને ડર ન હોય, પણ સાચો સુરવીર કોને કહેવામાં આવે છે? સુરવીર કોને કહેવાય? નિષ્કુળાનંદ સ્વામીએ કાવ્યમાં સુરવીરના લક્ષણ લખ્યા છે।
सूरो जेम रण में लड़वा धरे हैया में अति हुलाश पेट कटारी मारी पग पोरके तेने केनी रहे त्रास। पहला तो एवा सूरवीर हता सैनिको पोताना पेट में कटारी नाखी दिए पछी भेट बांधी दिए ने पर अने पछी लड़वा निकले। ये कटार काढ़े तो मरवानो छे ने। हाँ कायर मनमा करे मनुष्यवा रेशु उभा आसपास एम करता जो चली गया चोटे तो तरत लेसु मुखे घास। कायर होय ने एने नक्की शुं कर्यो होय आपणे आजूबाजू क्यां करेशु एम करता कंईक चोटे चढ़ी गया लड़ाई में आवी गया तो मोटम घास लई लेशु एटले के शरणे थई जासु पण मरवू नथी। ज्यारे सुरवीर होय ने मरवानो भय न होय सुरवीर होय एने मरवानो भय न होय। मध्यनु 22મું वचनामृत बहु सरस वचनामृत छे महाराज ने शब्दों श्रीजी महाराज साधु प्रत्ये बोलिया जे एक वार्ता करिए ते सांभळो जे जेम बे सेना होय ते परस्पर लड़वाने तैयार थई होय ने बेना निशान सामसामा रोप्या होय पछी बेना मनमा एम होय जे आपणुं निशान छे ते एना निशाने ठेकाणे मांडीए अने एनुं निशान लई लईए पण एवो विचार नथी थतो जे एना निशान लगी जईशु तो तेमां तो केटलाकना माथा पड़शे अने लोहीनी नदीओ चालशे तेने तो एनो भय नथी कारण जे सुरवीर होय तेने मरवानी बीक होय नहीं अने जे कायर छे ते तो भाग्यना हजारो विचार करे छे अने एम पण विचार करे छे अपनी फौज जीतशे तो कोईकनु धन हथियार हशे ते लूटी लईशु अने ते बे राजाना जे सुरवीर छे तेने तो मरवानो पण भय नथी अने लूटवानो पण लोभ नथी पण तेनु निशान लेवू ने पोतानी जीत करवी एवो ज एक संकल्प छे। ए तो दृष्टांत छे एनु सिद्धांत तो ए छे जे निशान ने ठेकाणे तो भगवाननुं धाम छे। राजाना सुरवीर ने ठेकाणे तो भगवानना दृढ़ भक्त छे तेने तो आ संसार ने विषे मान थावो अथवा अपमान थावो देह ने सुख थावो अथवा दुख थावो शरीर रोगी रहो अथवा निरोगी रहो देह जीवो अथवा मरवो पण एने कोई जातनो अय्यामां घाट नथी जे आपणे आटलू दुख थशे के आपणे आटलू सुख थशे ए बेमांथी कोई जातनो अय्यामां घाट नथी। ए भक्तजनना अय्यामां तो ए ज दृढ़ निश्चय छे जे आ देहे करीने भगवानना धाममां निवास करवो छे પણ વચમાં ક્યાંય લોભાવ નથી અને કાયરને ઠેકાણે જે દેહાભિમાની એવા ભગવાનના ભક્ત છે તેને તો પ્રભુ ભજામાં હજાર જાતના ઘાટ થાય છે। જો કરડા વર્તમાન થશે તો નહીં નભાય અને સુગમ વર્તમાન હશે તો નભાશે અને વળી એવો પણ વિચાર કરે છે આવો ઉપાય કરીએ તો સંસારમાં પણ સુખ્યા થઈએ અને નભાશે તો હળવા હળવા સત્સંગમાં નભીશું। એવો ભક્ત હોય તે કાયરને ઠેકાણે જાણવો અને સુરવીર જે ભગવાનના દ્રઢ ભક્ત હોય તેને તો પિંડ બ્રહ્માંડ સંબંધી કોઈ જાતનો ઘાટ ન થાય। લો અને પછી મહારાજ સુરવીર ભક્તના લક્ષણ બોલ્યા। सुरवीर होई एने कोई जातनो घाट न होई लोभ न होई एने तो एक ज ध्येय होई निशान पाळवू छे। कायर भक्त होई एने एम मनमां थाय बहु करडा वर्तमान थशे तो आपणे सत्संगमां नहीं नभीए हळवा हळवा आवशे तो वांधो नहीं छुट्टी आपे थोड़ोक चानो वांधो नहीं तो आपणे समयमां जाहु चा पाणीनी व्यवस्था होय ने बधुं होय તો આપણે સમયમાં જાશું નહીતર નહીં જઈએ। હા એ બધા અગરથી વ્યવસ્થા કરીએ ઘરેથી નીકળ્યા હોય ત્યારે નક્કી કરીને જ નીકળ્યા હોય
कायर ने सुरवीर बे भक्त महाराजे बतावा अने सुरवीर ने तो एवो भय ज नथी, मरवानो भय नथी, लूटवानो भय नथी, एक ज निशान पाड़वू छे, भगवान ना धाम मां ज निवास करवो छे, पछी आ शरीर ने मान थावो, अपमान थावो, दुख थावो, सुख थावो, शरीर रोगी रहो, निरोगी रहो, मरो के जे थावो ए थाय, एक ज घाट मन मां बस भगवान ना धाम मां जवू छे। लो आने सुरवीर कहवाय। सुरा संतनी रीत एक सरखी, सुरा ने संत एनी रीत निष्कुळानंद स्वामी के एक सरखी, करवो वैरी नो विनाश। पेलो सैनिक सुरवीर होय एने एज होय के वैरी नो विनाश करवो छे, शत्रु नो नाश करवो छे, ने भक्त ने संत एने एज लक्ष्य होय के शत्रु नो नाश करवो छे। बेना शत्रु मां तफावत छे, ओलो ने सामे देखाय उभेला शत्रु छे અને દેખાતા નથી આ શત્રુ, અને એની સામે લડવું છે। કયા શત્રુ? કામ ક્રોધ લોભ મોહ જીતી ભાવે ભજવા અવિનાશ, આ સુરવીર ભક્તનું લક્ષણ છે। કેવો સુરવીર? આ મુક્તાનંદ સ્વામી લખ્યું છે, અર્વ ખરવ દળ એક સામા ફરે, तृण ने तो लेते ने जाने, हे धीर धुरंधरा शूर साचा खरा, मरण नो भाय मान मान जाने। અર્વ ખર્વ દોળ એક સામા ફરે, તૃણને તુલ્ય તેને જાણે। આવડું મોટું સૈન્ય, કેવડું? અર્વ ખર્વ દોળ, અર્વ ખર્વમાં ખબર પડે, આપણા ભારતીય આંકડા બહુ મોટા છે, મિલિયન બિલિયન એમાં કઈ કામ ન લાગે। હા, મિલિયન બિલિયન ને ટ્રિલિયન તો ભાઈ હાવ નાના પડે, એવડા આંકડા, એકમ દશક સો હજાર દસ હજાર લાખ દસ લાખ કરોડ દસ કરોડ પછી અબજ દસ અબજ અને પછી પછી અર્વ ખર્વન એવા આંકડા, હા પરાર્ધ સુધીના આંકડા છે। અર્વ ખર્વ અબજો નહીં, અર્વ ખર્વ એવડું મોટું દળ હોય સામે, છતાંય આ સુરવીર એકલો ઉભો હોય, તૃણને તુલ્ય તે નહીં જાણે, તૃણને તુલ્ય નહીં જાણે। અંગ્રેજનું સૈન્ય બંદૂકધારી સામે ઉભા હોય, ગાંધીજી લાકડી લઈને ઉભો હોય, કાંઈ ન હોય, સુક લકડી જવો, પણ સૈન્ય ડરે, ગાંધીજી ન ડરે। ડરે નહીં મૃત્યુથી, હા સાચો સુરવીર કેની સામે લડે છે? આ સૈન્ય કયું? મુક્તાનંદ સ્વામી સૈન્ય બતાવે છે, મોહનું સૈન્ય મહા વિકટ લડવા સમે, મરે પણ મોરચો નવ ત્યાગે। કવિ ગુણી પંડિતા બુધે બહુ યાગડા, એદળ દેખતા સર્વ ભાગે। મોહનું સૈન્ય, આ સુરવીરને લડવાનું છે કોની સાથે? મોહના સૈન્યની સાથે।
सुरवीर थेने संग्रामे जड़वू मायलू मन फरी उभू न थाय जी केवल भक्ति ने तमे एम पामो पान बाय जेथी जन्म मरण मटी जाय। भगत सुरवीर थेने संग्रामे चढ़वू छे आपणे लो संग्रामे चढ़वानो छे आपणे आपणे अत्यार बधाय संग्रामे चढ्या छीए हा आपणो आ दळ छे। शूरवीर थईने संग्राम चढ़वूने मायलू मान फरी उभू नव थाय जी शूरवीर थई संग्राम चढ़ने मायलू मन फरी गुण थाय रे केवाल भागति ने तमे एम पामो पन बाई जेथी जन्म मरण मटी जाय रे शूरवीर थईने संग्राम चढ़ूने मायलू मन फरी उभून थाय रे मन फरी उभून मन मारियू तेने यागी कहिए ते भले ने वहे वार माय रे मन मारियू तेने त्यागी कहिए ते भले ने वहे वार माय रे इतर जाना तेनी एज भ्रांति भांगी ने रे भीतर जाना तेनी भ्रांति भांगी ने तेने नड़े नहीं मायानी छाय तेने नड़े नहीं मायानी छाय रे मन मरियू तेने त्यागी कहिए ते भले ने દિનાનાથ ભટ્ટને કહે છે વચનામૃતમાં તમારા જેવા બુદ્ધિશાળી હોય તો આખા દિવસના બે ચાર સ્થૂળ ઘાટને ઓળખી શકે સૂક્ષ્મ ઘાટને તો ઓળખતા નથી દિનાનાથ ભટ્ટ જેવા બુદ્ધિશાળી। આપણું મન ક્યાં જાય છે એ જ ખબર નથી ખુદ આપણને ખબર નથી ત્યારે સંતો ગુરુઓ મંડળાને માર્ગ બતાવે છે મંડળાને માર્ગ બતાવો ગુરુજી મારા મંડળાને માર્ગ બતાવો ગુરુજી મારા મંડળાને માર્ગ બતાવો અભવ સાગર દુખ નો દરિયો
पड़तो नथी रे किनारो ना भव सागर दुख नो पियो चढ़तो नथी रे किनारो हे तमे गुरुजी मारो हाथ जाली सामे पार उतारो गुरु जी मारा मनड़ा ने मार गबतावो गुरु जी मारा मनड़ा ने मार गबतावो गुरु जी मारा मनड़ा ने मार गबतावो गुरु जी मारा मनड़ा ने मार ને માર્ગ બતાવવાનો છે આપણે અત્યારે જે પદ સાંભળી રહ્યા છીએ ધીર ધોરંધરા સુરશા ચાખરા મરણનો ભય મન માન આવે હે ધીર ધોરંધરા શૂરસા ચાખરા મરણનો ભય તે મનમાન જાણે ધીર ધોરંધરા શૂરસા ચાખરા મરણનો ભય મનમાં નયાણે વખાર દળ એક સામાં ફરે તૃણને તુલ્યતે ને જાણે ધીર ધોરંધરા સુર સાચા ખરા મરણનો ભય મનમાં ન આવે ધીર ધીર શબ્દ મૂકો છે ગીતામાં શિક્ષાપત્રીમાં વચનામૃતમાં આ ધીર શબ્દ વિશે વાતો કરી છે મહારાજે ધીર ધીરનો અર્થ થાય ધીરજ ધીરજ રાખવી સર્વમંગલ સ્તોત્રમાં મહારાજને એક નામ છે અતિ ધૈર્યવાન જનમંગલમાં આવે છે અતિ ધૈર્યવતે નમઃ કદાચ કથામાં આવી ગયું હોય કે નહીં આવી ગયું અતિ ધૈર્યવતે નમઃ જનમંગલ સર્વમંગલમાં અતિ ધૈર્યવાન મહારાજને અતિ ધૈર્યવાન શતાનંદ સ્વામી કીધા છે ધૈર્યવાન અતિ ધીરજવાળા અતિ ધીરજવાળા શિક્ષાપત્રીમાં બ્રહ્મચારીના ધર્મમાં મહારાજે બ્રહ્મચારીઓનો આજ્ઞા કરી છે ધીરૈસ તુષ્ટૈર માનવીહી સાધુએ બ્રહ્મચારીએ ધીરજવાન રહેવું ધીરજવાન
धीरज गुमावीने धीर कोने कहेवाय, कोने आपणे धीर कहेशुं? आध्यात्मिक मार्गमां ने भौतिक मार्गमां धीरनी व्याख्या जुदी जुदी थाय छे। भौतिक मार्गमां बहु उतावळो न थईने धीरज राखीने धीरजवान कहेवामां आवे छे, पण अहींया मुक्तानंद स्वामी जे धीर शब्द वापर्यो छे ने ए आध्यात्मिक शब्द वापर्यो छे। धीर कामनान क्रोधनान जे वेग आवे एमां जे धीरज राखे छे एवो पुरुष होयने धीर धुरंधर कहेवामां आवे छे। जेम धर्म धुरंधर एम धीर धुरंधर बहु शब्द सरस वापर्यो छे मुक्तानंद स्वामी। धीर धुरंधरा धीरजवान, गमे तेवी आपत्तिओ आवे विपत्तिओ आवे दुख आवे के अंतर शत्रुना वेगो आवे एमां जे धीरज राखे छे एने धीर कहेवामां आवे छे। अने आ धीरज आध्यात्मिक मार्गमां मोक्ष ने ढाल रूप छे, ढाल अने साचु धन छे, साचु धन। निष्कुळानंद स्वामीए धीरज ने धन सम कीधुं छे। धीरज समान नहीं धान रे संतो, धीरज समान नहीं धान, धीरज समान नहीं धान रे संतो, धीरज समान नहीं धान। अवे अर्थे तो यले दान रे संतो, धीरज समान नहीं धान, अवे अर्थ तो यले दान रे संतो, धीरज समान नहीं धान। अतल दुख पड़े जारे आवी ते तो न सहेवाये तान, अतल दुख पड़े जारे आवी ते तो न सहेवाये तान, ते मतायर थाईने के दिन वादे संतो, धीरज समान नहीं धान, ओ धीरज समान नहीं धान रे संतो, धीरज समान नहीं धान, धीरज समान नहीं धान रे संतो, धीरज सम नहीं धन। आ धन क्यारे काम लागे? आवे अर्थ दोयले दन, एवा दिवसो आवे दोयला दिवसो त्यारे आ धीरज रूपी धन काम मां लागे छे। धीरजवंत ने आपे अत्यंत दुख बहु दूरी जन, ते तो सर्वे सहे शरीरे जानी ते जन अग्न, धीरज धारी रहे नर नारी पामी सुख सदन, कष्ट कापवानो ए छे कुठारो वाढे विपत्ति ना वन। आ धीरज कुहाड़ो छे विपत्ति ना वन कापवा माटे नो। आगे कोने कोने धीरज राखी छे? तो आगे सीता कुंता ने द्रौपदी धारी धीरज अति मन, निष्कुला नंदना नाथ ने कैरा पूर्ण एणे प्रसन्न, संतो धीरज सम नहीं धन।
तो दुखो आवे विपत्तियों आवे आध्यात्मिक मार्गे चालेला पुरुष ने मुमुक्ष ने काम क्रोधादिक ना वेगो आवे अने ये समय धीरज राखवी समतुला राखवी ये जे लक्ष्य ने साधी सके छे त्यारे बहु कठिन छे। द्रुपद राजाए द्रौपदी ना स्वयंवर में मत्स्य वेद राख्यो तो भलभला राजाओ ए मत्स्य वेद न करी शक्या कोई न करी शक्या त्यारे अर्जुन उठो एक तो कुंडनी वच्चे एमां थांभलो उभो कर्यो एमां त्राजवा बांधा એમાં પેશું થાંભલે ચડવાનું પગ ભીના થઈ ગયા હોય થાંભલે ચડવાનું થાંભલે ચડવા પછી ત્રાજવામાં બે પગ સરખા સમતોલ રહેવા જોઈએ કેટલું કઠિન છે કઠણ કેટલું છે તમે જોયો તો ખરા આ જમાનામાં આવું કોઈ કરી શકે બે પગ સમતોલ રાખી અને પછી નીચે જોઈને માછલી વિંધવાની અને મત્સ્યવેદ કહેવામાં આવે છે અને અર્જુને કરી બતાવ્યું સંતો એવું કહે છે કે બે ત્રાજવાઓમાં સમતોલ રહેવું ને એ બહુ કઠણ છે સુખ અને દુઃખ બે ત્રાજવા છે સુખ અને દુઃખ એ આમ થયા જ કરે હો જેટલું વજન હોય એટલું ધડો સામે નાખવો પડે ને ધડો કરે ત્યારે ત્યારે ત્રાજવા સમતોલ થાય છે પણ હવે આપણા શરીરને સમતોલ કેમ રાખવું જે શરીરને સમતોલ રાખી શકે છે જે ઇન્દ્રિયોને સમતોલ રાખી શકે છે જે મનને સમતોલ રાખી શકે છે એ મત્સ્યવેદ કરી શકે છે એ મૂર્તિને પામી શકે છે હા એ અને એને સાચો સુરવીર કહેવામાં આવે છે એને જ ધીર ધુરંધરા કહેવામાં આવે છે ધીર ધુરંધરા શુર સાચા ખરા મરણનો ભાય મન માન જાણે ધીર ધુરંધરા પછી શબ્દ મૂક્યો છે શૂર સાચા ખરા સાચા સુરવીર અને આવા સુરવીરને મરણનો ભય મન માન જાણે સુરવીરને મરણનો ભય નથી હોતો વચનામૃત લોયાનું બીજું ભગવાનના ભક્તને મૃત્યુનો ભય ક્યારે ટળી જાય છે ચાર પ્રકારના ભક્તો લખાશે યાદ છે બોલ હે જિજ્ઞાસુ ન્યા ક્યાં જિજ્ઞાસુ તો ગીતામાં ચાર પ્રકારના ભક્તો આવે જિજ્ઞાસુ અર્થાર્થી વિશ્વાસુ જ્ઞાની પ્રીતિવાળો અને સુરવીર આ ચાર પ્રકારના ભક્તને મૃત્યુનો ભય ટળી જાય છે એમ મહારાજ લોયાના બીજા વચનામૃતમાં બોલ્યા છે વિશ્વાસી એક તો વિશ્વાસી બીજો જ્ઞાની ત્રીજો સુરવીર અને ચોથો પ્રીતિવાળો આ ચાર પ્રકારના જે ભક્ત તેને તો મૃત્યુનો ભય નથી રહેતો અને દેહ છતે કૃતાર્થપણું મનાય છે પછી મહારાજે ચાર પ્રકારના ભક્તના લક્ષણ કીધા છે એમાં સુરવીરના લક્ષણ સુરવીર હોય તે થકી ઇન્દ્રિયો તથા અંતકરણ એ સર્વે થરથર કંપતા રહે અને બીજા કોઈથી પણ ડરે નહીં માટે
એને કોઈ રીતે પરમેશ્વરની આજ્ઞામાં ભંગ થાય નહીં માટે પોતાને કૃતાર્થપણું માને અને મૃત્યુનો ત્રાસ તેના મનમાં લેશ માત્ર પણ હોય નહીં. શૂરવીર, શૂરવીરને ભય જ ન હોય, એને ડર ન હોય. પણ સાચો શૂરવીર કોને કહેવામાં આવે છે? શૂરવીર કોને કહેવાય? નિષ્કુળાનંદ સ્વામીએ કાવ્યમાં શૂરવીરના લક્ષણ લખ્યા છે. સુરો જેમ રણમાં લડવા ધરે હૈયામાં અતિ હુલાશ, પેટ કટારી મારી પગ પોરકે તેને કેની રહે ત્રાસ. પહેલાં તો એવા શૂરવીર હતા સૈનિકો, પોતાના પેટમાં કટારી નાખી દે, પછી ભેટ બાંધી દે એને ઉપર અને પછી લડવા નીકળે. એ કટાર કાઢે તો મરવાનો જ છે ને. હા, કાયર મનમાં કરે મનસુવા, રેશું ઊભા આસપાસ, એમ કરતા જો ચડી ગયા ચોટે તો તરત લેશું મુખે ઘાસ. કાયર હોય ને એને નક્કી શું કર્યું હોય, આપણે આજુબાજુ ક્યાંક રહેશું, એમ કરતા કાંઈક ચોટે ચડી ગયા, લડાઈમાં આવી ગયા તો મોઢામ ઘાસ લઈ લેશું, એટલે કે શરણે થઈ જશું, પણ મરવું નથી. જ્યારે શૂરવીર હોય ને મરવાનો ભય ન હોય, શૂરવીર હોય એને મરવાનો ભય ન હોય. મધ્યનું 22મું વચનામૃત બહુ સરસ વચનામૃત છે. મહારાજના શબ્દો શ્રીજી મહારાજ સાધુ પ્રત્યે બોલ્યા છે. એક વાર્તા કરીએ તે સાંભળો છે. જેમ બે સેના હોય તે પરસ્પર લડવાને તૈયાર થઈ હોય ને બેયના નિશાન સામસામા રોપ્યા હોય, પછી બેયના મનમાં એમ હોય છે આપણું નિશાન છે તે એના નિશાનને ઠેકાણે માંડીએ અને એનું નિશાન લઈ લઈએ, પણ એવો વિચાર નથી થતો જે એના નિશાન લગી જઈશું તો તેમાં તો કેટલાકના માથા પડશે અને લોહીની નદીઓ ચાલશે. તેને તો એનો ભય નથી, કારણ જે શૂરવીર હોય તેને મરવાની બીક હોય નહીં, અને જે કાયર છે તે તો ભાગ્યના હજારો વિચાર કરે છે અને એમ પણ વિચાર કરે છે આપણી ફોજ જીતશે તો કોઈકનું ધન હથિયાર હશે તે લૂંટી લઈશું, અને તે બે રાજાના જે શૂરવીર છે તેને તો મરવાનો પણ ભય નથી અને લૂંટવાનો પણ લોભ નથી, પણ તેનું નિશાન લેવું ને પોતાની જીત કરવી એવો જ એક સંકલ્પ છે. એ તો દ્રષ્ટાંત છે, એનો સિદ્ધાંત તો એ છે જે નિશાનને ઠેકાણે તો ભગવાનનું ધામ છે. રાજાના શૂરવીરને ઠેકાણે તો ભગવાનના દ્રઢ ભક્ત છે. તેને તો આ સંસારને વિશે માન થાવો અથવા અપમાન થાવો, દેહને સુખ થાવો અથવા દુઃખ થાવો, શરીર રોગી રહો અથવા નિરોગી રહો, દેહ જીવો અથવા મરવો, પણ એને કોઈ જાતનો અહીંયામાં ઘાટ નથી. જ્યાં આપણે આટલું દુઃખ થશે કે આપણે આટલું સુખ થશે એ બેમાંથી કોઈ જાતનો અહીંયામાં ઘાટ નથી. એ ભક્તજનના અહીંયામાં તો એ જ દ્રઢ નિશ્ચય છે જે આ દેહે કરીને ભગવાનના ધામમાં નિવાસ કરવો છે, પણ વચમાં ક્યાંય લોભાવું નથી. અને કાયરને ઠેકાણે જે દેહાભિમાની એવા ભગવાનના ભક્ત છે તેને તો પ્રભુ ભજામાં હજાર જાતના ઘાટ થાય છે. જો કરડા વર્તમાન થશે તો નહીં નભાય, અને સુગમ વર્તમાન હશે તો નભાશે. અને વળી એવો પણ વિચાર કરે છે આવો ઉપાય કરીએ તો સંસારમાં પણ સુખ્યા થઈએ અને નભાશે તો હળવા હળવા સત્સંગમાં નભીશું. એવો ભક્ત હોય તે કાયરને ઠેકાણે જાણવો, અને શૂરવીર જે ભગવાનના દ્રઢ ભક્ત હોય તેને તો પિંડ બ્રહ્માંડ સંબંધી કોઈ જાતનો ઘાટ ન થાય. લો, અને પછી મહારાજ શૂરવીર ભક્તના લક્ષણ બોલ્યા. શૂરવીર હોય એને કોઈ જાતનો ઘાટ ન હોય, લોભ ન હોય, એનો તો એક જ ધ્યેય હોય, નિશાન પાડવું છે.
કાયર ભક્ત હોય એને એ મનમાં થાય બહુ કરડા વર્તમાન થશે તો આપણે સત્સંગમાં નહીં નભીએ, હળવા હળવા આવશે તો વાંધો નહીં, છુટ્ટી આપે થોડોક ચાનો વાંધો નહીં, તો આપણે સમયમાં જાઓ, ચા પાણીની વ્યવસ્થા હોય ને બધું હોય તો આપણે સમયમાં જાશું, નહીતર નહીં જઈએ. હા, એ બધા અગરથી વ્યવસ્થા કરીએ, ઘરેથી નીકળા હોય ત્યારે નક્કી કરીને જ નીકળા હોય. કાયર અને સુરવીર બે ભક્ત મહારાજે બતાવ્યા છે. અને સુરવીરને તો એવો ભય જ નથી, મરવાનો ભય નથી, લૂંટવાનો ભય નથી, એક જ નિશાન પાડવું છે, ભગવાનના ધામમાં જ નિવાસ કરવો છે, પછી આ શરીરને માન થાવો, અપમાન થાવો, દુઃખ થાવો, સુખ થાવો, શરીર રોગી રહો, નિરોગી રહો, મરો કે જે થાવું હોય થાય, એક જ ઘાટ, એક જ ઘાટ મનમાં, બસ ભગવાનના ધામમાં જવું છે. લો, આને સુરવીર કહેવાય. સુરા સંતની રીત એક સરખી, સુરા અને સંત એની રીત નિષ્કુળાનંદ સ્વામી કે એક સરખી, કરવો વૈરીનો વિનાશ. પેલો સૈનિક સુરવીર હોય એને એ જ હોય કે વૈરીનો વિનાશ કરવો છે, શત્રુનો નાશ કરવો છે, અને ભક્ત અને સંત એને એ જ લક્ષ્ય હોય કે શત્રુનો નાશ કરવો છે. બેના શત્રુમાં તફાવત છે, પેલાને સામે દેખાય ઉભેલા શત્રુ છે અને દેખાતા નથી આ શત્રુ, અને એની સામે લડવું છે. કયા શત્રુ? કામ ક્રોધ લોભ મોહ જીતી ભાવે ભજવા અવિનાશ, આ સુરવીર ભક્તનું લક્ષણ છે. કેવો સુરવીર? એ મુક્તાનંદ સ્વામી લખું છે, અર્વ ખરવ દળ એક સામા ફરે, તૃણને તોલ્ય તેને યજાણે, હે ધીર ધુરંધરા શૂર સાચા ખરા, મરણનો ભાય માન માન જાણે, અર્વ ખર્વ દોળ એક સામા ફરે, તૃણને તુલ્ય તેને જાણે. આવડું મોટું સૈન્ય, કેવડું? અર્વ ખર્વ દોળ. અર્વ ખર્વમાં ખબર પડે, આપણા ભારતીય આંકડા બહુ મોટા છે, મિલિયન બિલિયન એમાં કઈ કામ ના લાગે. હા, મિલિયન બિલિયન ને ટ્રિલિયન તો ભાઈ હાવ નાના પડે, એવડા આંકડા, એકમ દશક સો હજાર દસ હજાર લાખ દસ લાખ કરોડ દસ કરોડ પછી અબજ દસ અબજ અને પછી પછી અર્વ ખરવન એવા આંકડા, હા પરાર્ધ સુધીના આંકડા છે. અર્વ ખરવ અબજો નહીં, અર્વ ખરવ એવડું મોટું દળ હોય સામે, છતાંય આ સુરવીર એકલો ઉભો હોય, તૃણને તુલ્ય તે નહીં જાણે, તૃણને તુલ્ય નહીં જાણે. અંગ્રેજનું સૈન્ય બંદૂકધારી સામે ઉભા હોય, ગાંધીજી લાકડી લઈને ઉભો હોય, કાંઈ ન હોય, સુક લકડી જવો, પણ સૈન્ય ડરે, ગાંધીજી ન ડરે. ડરે નહીં મૃત્યુથી, હા સાચો સુરવીર કેની સામે લડે છે. આ સૈન્ય કયું? મુક્તાનંદ સ્વામી સૈન્ય બતાવે છે, મોહનું સૈન્ય મહા વિકટ લડવા સમે, મરે પણ મોરચો નવ ત્યાગે.
कवि गुणी पंडिता बुधे बहु यागड़ा इदड़ देखता सर्व भागे मोहनु सैन्य सुरवीर ने लड़वानु छे कोनी साथे मोहना सैन्य नी साथे सुरवीर थेने संग्रामे जड़वू मायलू मन फरी उभू न थाय जी केवल भक्ति ने तमे एम पामो पान बाय जेथी जन्म मरण मटी जाय भगत सुरवीर थेने संग्रामे चढ़वू छे आपणे लो संग्रामे चढ़वानुं छे आपणे आपणे अत्यार बधाय संग्रामे चढ्या छीए हा आपणो आ दळ छे सुरवीर थईने संग्रामे चढ़वूने मायलु मान फरी उभू नव थाय जी सुरवीर थईने संग्राम चढ़ने मायलु मान फरी उभू न थाय रे केवाळ भागति ने तमे एम पामो पान बाई जेथी जन्म मरण मटी जाय रे सुरवीर थईने संग्राम चढ़ूने मायलु मन फरी उभू न थाय रे मन मरू तेरे अरे मन मरियो तेने यागी कहिए ते भले ने वहे वार माय रे मन मारियो तेने त्यागी कहिए ते भले ने वहे वार माय रे इतर जाना तेनी एज भ्रांति भामीने रे भीतर जाया तेरी भ्रांति भामीने तेने मड़े नहीं माया नी छाय तेने मड़े नहीं माया नी छाय रे मरियू तेने त्यागी कहिए ते भले ने वे वार माय रे भले ने वे वार माय रे एवा संग्रामे चढ़वू માયલું મન ફરી ઉભું ન થાય અદ્ભુત લખ્યું છે માયલું મન ફરી ઉભું ન થાય એવા સુરવીર થઈને સંગ્રામે આપણે લડવાનું છે સત્ય અને સુરા સંતની રીત એક સરખી નિષ્કુળાનંદ સ્વામી કે સાચો સુરવીર ને ડરે નહીં દાદા ખાચરનો ગોવાળ હતો અર્જુન એનું નામ હતું અર્જુન ગાયો ચરાવા ગયો
એમાં વાઘ આવ્યો, વાઘ આવ્યો, પણ આ સુરવીર ડરે નહી. આમ સુરવીર અને તાકાતવાન પાછો લીધો પથરો મોટો, અને એક જ માર્યો પથરો, ને અહીંયા લમણામાં વાઘને વાગ્યો, એક પથરે મરી ગયો સીધો. જો ગાય બચી ગઈ. પછી તો આ કાર્ય પૂરું થયા પછી દરબાર ગઢમાં આવ્યા. મહારાજને કહેવું, મહારાજ એક નાનું જીવડું મરી ગયું, કંઈક પ્રાયશ્ચિત બતાવો. નાનું જીવડું મરી ગયું. મહારાજ કે કયું જીવડું? માંકડ, મચ્છર, માખી, ચાંચળ, શું? ના મહારાજ, એવું કંઈ નહીં, એક વાઘ, એને પથ્થર માર્યો ને મરી ગયો. મહારાજ, મારે કે નાનું જીવડું છે? મહારાજ કે આ વાઘ માર્યો એનું પાપ તો લાગ્યું, પણ એ વાઘ ગાયને મારે, ગાયને બચાવી, એટલે તને પુણ્ય થયું, એટલે સર્વભય થઈ ગયું. આમ મહારાજે કીધું. અમારા વિવેક સ્વામી ઘણી વખત વાત કરે છે કે બાપુ આવેલા જતા ને સામેથી વાઘ આવ્યા, તેઓ લાગે બાપુ સિંહ આવે છે, કે મારી પાછળ આવેલો, શું ડરો છો? કે જગ્યા નજીક સિંહ આવ્યો એટલે કે બાપુ નજીક આવી ગયો, ક્યાંય જ ભાગી જા. કે સિંહ થોડોક ભાગે. બાપુ કે ભાગજો, આ બેરો છે, કે કઈ સમજતો નથી. સુરવીર થઈને લડવું, બહુ સરસ શબ્દો મૂક્યા છે. સુરવીર થઈને સંગ્રામે ચડવું, માયલું મન ફરી ઊભું ન થાયજી, કેવળ ભક્તિને તમે એમ પામો જેથી જન્મ મરણ મટી જાય. મન મારવાનું છે, સુરવીર થઈને મનની સામે લડાઈ લેવાની છે. મોહનું સૈન્ય બહુ મોટું સૈન્ય છે, એની સામે આપણે મોરચો માંડવાનો છે. આ મોરચે ગયેલા કવિ, ગુણી, પંડિત બુદ્ધિમાં બહુ આગળ હતા, પણ જ્યાં મોહનું સૈન્ય દેખે ને ત્યાં ભાગવા માંડે. એની પણ જીતી નથી શકતા કોઈ. સાચો સુરવીર તો એની સામે લડે, અને જ્યારે કામ ક્રોધાદિક અંતરશત્રુ મટી જાય છે પછી શું થાય છે એ કથા આવતીકાલે. ટાઈમ થઈ ગયો ને, તો અત્યારે કથાને વિરામ આપું છું. અને ધીરજવાન કહેવામાં આવે છે, પણ અહીંયા મુક્તાનંદ સ્વામી જે ધીર શબ્દ વાપર્યો છે ને, એ આધ્યાત્મિક શબ્દ વાપર્યો છે. ધીર કામના, ક્રોધના જે વેગ આવે એમાં જે ધીરજ રાખે છે એવો પુરુષ હોય ને ધીર ધુરંધર કહેવામાં આવે છે. જેમ ધર્મ ધુરંધર, એમ ધીર ધુરંધર.